નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષક પ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં. આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય આપે છે ગણિત, જેમાં ચેપ્ટર નંબર 6 ફંડામેન્ટલ્સના ક્લાસ એક્ટિવિટી 2 સુધીનો આપણે શીખી ગયા છીએ. હવે આપણે આગળ ભણીશું ક્લાસ એક્ટિવિટી 3. તો ક્લાસ એક્ટિવિટી 3 માં આપણે શું ભણવાનું છે? તો કે એમાં આપણને એક કોષ્ટક આપેલું છે કે એક પસ્તી ભંગારવાળાની દુકાનની ભાવની યાદી આપેલ છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો. આપણે રદિકા એટલે કે આપણે જે બુક્સ હોય છે એ લખેલી જૂના જોખરા, પછી વર્તમાન પત્ર એટલે કે છાપુ, લોખંડ પિત્તળ અને પ્લાસ્ટિક. તો આ બધો ભંગાર આપણે જે દુકાને વેચીએ છીએ અથવા તો જે ભંગારવાળા ભાઈ આપણી શેરીમાં આવે છે, બરાબર, તો એ શું ભાવ લે છે તેના આધારે આપણે દાખલા ભરવાના છે. પછી આ લોકો શું કરે છે કે એ ભંગાર ખરીદી છે આપણી પાસેથી, આપણે વેચીએ છીએ, પછી એ લોકો મોટી દુકાનમાં પોતે પોતે ભેગો કરેલો ભંગાર વેચે છે. ધારો કે શેરીએ ગલીથી પ્લાસ્ટિકનો ભંગાર ભેગો કરેલો હોય, પછી એ બધો શેરી ગલીનો પ્લાસ્ટિકનો ભંગાર ભેગો કરી અને એ મોટી દુકાનમાં વેચે છે. એ જ રીતના ચોપડા છે, છાપા છે, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક એ બધું ખરીદે છે આપણી પાસેથી, એટલે કે આપણે સામાન્ય લોકો પાસેથી ખરીદી અને ભંગારવાળા ભાઈ છે એ પોતે મોટી દુકાનમાં વેચે છે. તો દુકાનનો ભાવ શું છે? પ્રતિ કાગળ ચોપડા 7 કિલો વહેતર લે છે, ખરીદે છે. વર્તમાન પત્ર 15 રૂપિયા, લોખંડ 22 રૂપિયા, આ બધો કિલોનો ભાવ છે. 1 કિલો વહેતર તો તમને આટલો ભાવ મળે છે. પિત્તળ 700 ને 270 રૂપિયા, પ્લાસ્ટિક 10 રૂપિયા. હવે આપણે આગળ દાખલા ભરવાના છે કે ભાઈ 42 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત કેટલી મળે. હવે અહીંયા તમને નીચે લખી 22 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 2 સ્ક્વેર.
Transitar
Morir, ¿verdad?